નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મેટ્રો એર 10 સાથે હું છુંનલ. ગુજરાતમાં આતંકવાદી સંગઠન દ્વારા હુમલાની તૈયારી કરવામાં આવી હતી, જો કે તે પહેલા જ ગુજરાત એટીએસે 4 આતંકવાદીઓની ઓળખ કરીને દબોચી લીધા હતા. આતંકવાદીઓ મૂળ શ્રીલંકાના હતા અને પાકિસ્તાન દ્વારા તેમને ગાઈડ કરવામાં આવતા હતા. આતંકવાદીઓ 4 માસની ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ ભારતમાં આવ્યા હતા. આતંકીઓના મોબાઈલની તપાસ કરતા તેમાંથી તેમનો સપર્કનો વિડીયો પણ મળી આવ્યો હતો. વધુ તપાસ કરતા તેમના મોબાઈલમાંથી ભારતીયોના ફોટા પણ મળ્યા હતા. હવે ગુજરાત એટીએસ સાથે તપાસમાં કેન્દ્રની એજન્સી પણ જોડાઈ છે. એટીએસે વધુ તપાસ માટે શ્રીલંકા પોલીસની પણ મદદ માંગી છે. વધુ તપાસમાં આતંકીઓને મદદ કરનારાઓ સામે આવશે. ભાવનગરના બોર તળાવના કાંઠે મોટાભાગે મહિલાઓ કપડાં ધોવા જતી હોય છે અને ત્યારે કપડાં ધોવા ગયેલી મહિલાઓની સાથે બાળકીઓ પણ નાહવા ગઈ હતી, જેમાં 5 બાળકીઓમાંથી 4 બાળકીઓના મૃત્યુ થયા હતા. ત્યારે શું છે સમગ્ર ઘટના, આવો જોઈએ આ અહેવાલમાં. ભાવનગર બોર તળાવના ચિત્રા કાંઠા વિસ્તારમાં આવેલા મફતનગરની મહિલા તળાવના કાંઠે કપડાં ધોવા ગઈ હતી, જ્યારે તેની સાથે અન્ય 5 બાળકીઓ પણ તળાવમાં નહાવા પડી હતી. પરંતુ અચાનક એક દીકરી પાણીમાં ઊંડા ભાગમાં ગરકાવ થઈ હતી, જેને બચાવવા અન્ય 4 દીકરીઓ પણ તેનો હાથ પકડી અને બચાવવાની કોશિશ કરી રહી હતી, ત્યારે આ 5 દીકરી પાણીમાં ગરકાવ થઈ હતી. આ ઘટનાને લઈ અને સ્થાનિક તરવૈયા યુવકે તેને 5ને બહાર નીકાળી અને તાત્કાલિક હોસ્પિટલ ખાતે પણ ખસેડી હતી, જે પૈકી 4 બાળકીઓના મોત થયા હતા. બોતરામાં 5 દીકરીઓ ડૂબી ગયેલ છે. સ્થળ પર જઈ તપાસ કરતા સ્થાનિક માણસોએ સ્વિમિંગ કરીને 5 દીકરીઓને બચાવ કરીને હોસ્પિટલ દાખલ કરવા માટે મોકલી આપેલ છે. એ વિષય છે, ડોક્ટર ડિક્લેર કરશે. ફાયર વિભાગ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. અન્ય એક બાળક છે એવું માહિતી મળેલ હતી, એટલે સર્ચ કરેલું છે. હવે જાણી માહિતી મળેલ છે કે ભાઈ હવે દીકરો જે એ ઘરે પહોંચી ગયો છે. આજે સવારે લગભગ 11:30-12 વાગ્યાનો આ બનાવ છે. ફાયર બ્રિગેડને 12:30 કોલ મળ્યો છે લોકો, અને તરત પહોંચીને બચાવને રાહતની ચાલુ કરી છે. મને એવું લાગે છે કે એક બાળકી આપણે જીવિત બહાર કાઢી શક્યા છીએ, અને બાકીના 4 બાળકીઓને અનફોર્ચ્યુનેટલી મૃત્યુ થયેલા છે. અત્યારે એની હોસ્પિટલમાં પીએમની કાર્યવાહી કરેલી છે. જે બાળકી જીવિત મળેલી છે એને અત્યારે સારવાર ચાલી રહી છે. અત્યારે અમે આવ્યા છીએ જો ત્યારે એક્સરે ચાલી રહ્યો છે એનો, અને જે રીતના એનું અમને ઇનિશિયલ માહિતી છે એ મુજબ એ બાળકી સલામત છે. બાળકો ડૂબવાની ઘટના ઘટતાની સાથે જ ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે કલેક્ટર આર.કે. મહેતા અને કમિશનર મહાનગરપાલિકાના એન.વી. ઉપાધ્યાય પણ દોડી આવ્યા હતા. કલેક્ટરે જણાવ્યું હતું કે મફતનગરના વિસ્તારના બાળકો હતા જે ડૂબવાની ઘટના ઘટી છે, તેમાં 4ના મૃત્યુ થયા છે અને 1નો આબાદ બચાવ થયો છે. જો કે તળાવ મોટું હોય અને તે માટે જ હવે તેનું દરેક ક્ષણે સિક્યુરિટી રાખવી શક્ય નથી, પરંતુ રાઉન્ડ ધ ક્લોક સિક્યુરિટી થાય તે વિશે વિચારણા કરવામાં આવશે. આ રીતે તળાવને પાડે કપડાં ધોવા ન જાય કે પછી અન્ય બનાવ બન્યો નહીં તેની તકેદારી લેવામાં આવશે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. રાજકોટ શહેરનો ભૂસ્તરીય અભ્યાસ કરીને બોર રિચાર્જના પોઈન્ટ નક્કી કર્યા છે, ત્યારે શહેરના દરેક વોર્ડની ભૂતળની સ્થિતિ જુદી જુદી છે, જેમાં વોર્ડ નંબર 2, 3, 5, 8 આ સાથે જ વોર્ડ નંબર 11, 17 અને 18માં પાણી જમીનમાં ઉતારવા માટે 100 મીટરના બોર કરાશે, જ્યારે બાકીના વોર્ડમાં 50-80 મીટર ઊંડા બોર કરવામાં આવશે. તો શહેરના વોર્ડ નંબર 1માં જેમાં જામનગર રોડ સહિત વિસ્તારોનો સમાવેશ છે. મહાનગરપાલિકા દ્વારા સમગ્ર રાજકોટના જે ભૂસ્તરની જે સ્થિતિ છે એમાં ભૂગર્ભ જળની જે સ્થિતિ છે એનો આખો ડિટેલ સર્વે રિપોર્ટ તૈયાર કરવામાં આવેલો છે. કઈ જગ્યાએ આપણું એક્વિફેર કયા લેવલ સુધી આવેલું છે અને એની સ્થિતિ નીચે કઈ રીતની છે, એટલે કે ત્યાં જળસ્તર કયા પ્રમાણમાં છે, કેટલા ઊંડાઈ ઉપર પાણીના સોર્સિસ અવેલેબલ છે, એ આખો ડિટેલ્ડ સાયન્ટિફિક અભ્યાસ કરવામાં આવેલો છે. અને એ અભ્યાસના આધારે અલગ અલગ સંસ્થાઓ રાખી અને એ પ્રમાણેની કામગીરી જળસંચયની કામ કરવામાં આવી રહેલી છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ફરી એકવાર રાજ્યની ભાજપ સરકારને વિવિધ મુદ્દે ઘેરીને આકરા પ્રહાર કર્યા છે. અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને સ્માર્ટ મીટરના મુદ્દા પર વાત કરીને રાજ્ય સરકારને આડે હાથ લીધી છે,
તેમણે આરોપ લગાવતા કહ્યું કે ગરીબોને લૂંટવા માટે સરકાર સ્માર્ટ મીટર લાવી છે. સરકાર સ્માર્ટ વીજ મીટરને જનતા પર થોપવા માંગે છે. અમારી માંગ છે કે સ્માર્ટ મીટર સાથે વિકલ્પ આપવામાં આવે. સરકારે રાહત આપવાના બદલે સ્માર્ટ મીટરના નામે લૂંટ ચલાવવાની શરૂઆત કરી છે. આજે ગુજરાતમાં જે સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત થઈ એનો આખા ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. એક બાજુ ઘર ચલાવવાનું મુશ્કેલ હોય, બાળકોની ફી ભરવાના પૈસા ના હોય, મોંઘવારીને કારણે હેરાન પરેશાન હોય, રાજકોટમાં જામનગર રોડ પર આવેલા સ્લમ ક્વાર્ટર્સમાં ભારતીબેન પરમાર નામની મહિલાને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે રવિ સોલંકી દ્વારા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહિલાની દીકરી સાથે સગપણ તૂટતા ઉશ્કેરાઈને રવિએ ભારતીબેનને રાત્રિના સમયે પેટ્રોલ નાખીને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે પ્રજ્યુમન નગર પોલીસે ફરિયાદના આધારે બગસરાના રવિ સોલંકીની ધરપકડ કરી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ માટે ગરમીની આગાહી કરવામાં આવી છે. અમદાવાદને ગાંધીનગરમાં ગરમીનો પારો ઉંચકાય તેવી આગાહી વ્યક્ત કરી છે. આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જારી કર્યું છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 44.5 ડિગ્રી નોંધાયો છે, તો પશ્ચિમથી ઉત્તર પશ્ચિમી પવન ફૂંકાશે. हीटवेव की बात करेंगे तो हीटवेव वार्निंग आने वाले 5 दिनों के लिए गुजरात और सौराष्ट्र रीजन के लिए दी गई है. और अहमदाबाद और गांधीनगर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर अहमदाबाद का 44.5 डिग्री सेल्सियस रिकॉर्ड हुआ है और गांधीनगर का 45 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रिकॉर्ड हुआ है. और अहमदाबाद और गांधीनगर के मैक्सिमम टेम्परेचर के फोरकास्ट की बात करेंगे तो दोनों जगह के लिए 45 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर का फोरकास्ट दिया गया है. और पूरे गुजरात की ओवरऑल गुजरात रीजन की बात करेंगे जहाँ पे सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रिकॉर्ड हुआ है वो गांधीनगर 45 डिग्री सेल्सियस. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે જે હીટવેવની આગાહી કરવામાં આવી છે તેના પગલે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા તકેદારીના પગલા રૂપે જરૂરી સલાહ સૂચનો કરવામાં આવ્યા છે. અત્યારે હાલ હીટવેવના પગલે કોઈ પણ કામગીરી હોય તો વાલીઓ માટે સારથી હેલ્પલાઈન નંબર સુવિધાનો લાભ લેવા જણાવવામાં આવ્યું છે. તેમજ શાળાના આચાર્યો તેમજ વહીવટી કર્મચારીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે થઈને અત્યારે હાલ જે પરિણામ વિતરણની કામગીરી થઈ રહી છે તે તેમજ પ્રવેશ પ્રક્રિયા અને વહીવટી કામગીરી જેવા જરૂરી કાર્યો સવારે 7 થી 10 ના સમયગાળામાં પૂર્ણ થાય તે પ્રકારનું આયોજન કરવા માટે થઈને સૂચનાઓ આપવામાં આવી છે. તેમજ વાલીઓને પણ કોઈ પણ કચેરી અર્થે જરૂરી કામગીરી હોય તો શક્ય હોય ત્યાં સુધી રૂબરૂ મુલાકાત કરવાનું ટાળીને ઈમેલ અને ટેલિફોનિક માધ્યમથી જ સંકલન કરવા માટે થઈને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. કે કચેરીનું કોઈ પણ કામ હોય, આરટીને લગતું કામગીરી હોય કે કોઈ પણ કામ હોય તો તેવો અમારો સારથી હેલ્પલાઈન નંબર છે 99092648 એના ઉપર વોટ્સએપ કરી અને કોઈ પણ સમસ્યા એમની મૂકશે તો અમે એનો ત્વરિત જવાબ આપશું અને એના પ્રશ્નોનું નિરાકરણ લાવશું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જન્મ મરણ વિભાગમાં દાખલો કઢાવવા માટે લોકોએ લાંબી રાહ જોવી પડે છે. પ્લાસ્ટિકના શેડ નીચે કાળઝાળ ગરમીમાં બેસવું પડશે જ્યાં પીવાના પાણીની પણ સુવિધાઓ નથી. જન્મ મરણ નોંધણી કરતી ઓફિસમાં 1.5 કલાકની રિસેસ લેવામાં આવે છે. આ રિસેસ માટેનો સમય પણ ત્યાંના કર્મચારીઓએ જાતે જ નક્કી કરી લીધો છે. તો સામાન્ય કામના કલાકો અને 1.5 કલાકની રિસેસની જગ્યાએ 1.5 કલાકની રિસેસ લેવામાં આવે છે. લોકો પોતાના કામો અને નોકરી ધંધા છોડીને લાઇનમાં બેસવા મજબૂર થાય છે. આવી મનમાની કરતા કર્મચારીઓને કેમ કોઈનો ડર નથી કે કેમ કોઈ પગલાં લેવામાં આવતા નથી તે લોકોનો એક સવાલ છે. Oh.
અમદાવાદમાં એક તરફ ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે અને સાથે સાથે યલો એલર્ટ તેમજ રેડ એલર્ટ પણ જે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે, ત્યારે ગરમીના લીધે ઘણી બધી સમસ્યાઓનો સામનો લોકો કરતા હોય છે, પરંતુ ઘણા બધા અધિકારીઓ છે જે જાડી ચામડીના હોય છે, જેને ઘણી બધી સમસ્યા લોકોને દેખાતી નથી. અને આવી જે સમસ્યા છે તે અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં આવેલા કોર્પોરેશનના જન્મમરણ વિભાગમાં છે. જે પ્રમાણે અત્યારે બોર્ડની અંદર જે છેડછાડ આપ જોઈ રહ્યા છો, જેની અંદર સોમવારથી શુક્રવાર 9 થી 1 વાગે અને ત્યારબાદ છેડછાડ કરીને 2 થી 5 વાગ્યાનો જે સમય લખવામાં આવ્યો છે, અને આ જે સમય છે, આજે 1.5 કલાકનો સમય, તેનાથી લોકો કેટલા પરેશાન થાય છે એ જોવું રહ્યું. કારણ કે એક તરફ પ્લાસ્ટિકનો શેડ છે, નથી અહીંયા કોઈ પંખા, નથી કોઈ પીવાના પાણીની વ્યવસ્થા, અને ગામડેથી દૂર દૂરથી આવતા જે લોકો છે, અને ખાસ કરીને આવા લોકો જ્યારે પોતાના જન્મ કે મરણના દાખલા જે લેવા આવતા હોય ત્યારે ઘણી બધી સમસ્યાનો સામનો કરતા હોય છે. અચ્છા ભાઈલા, ક્યાંથી આવો છો તમે? ખેડાથી. કેટલા વાગ્યાના બેઠો છો? અહીંયાથી 12 વાગ્યા. 12 વાગ્યા. શું લેવા આવ્યો છે? દાખલો, જન્મ દાખલો. વાળી સુવિધા છે? સુવિધા છે ના, પાણી નહીં સુવિધા. ગરમી કેટલી લાગે છે? ગરમી તો લાગે છે. શું કહેવું છે? કશું નહીં, બસ અમારે કશું કહેવું નહીં. એટલે સમસ્યા થોડી વધારે છે, કારણ કે તમામ જે લોકો છે તે આવતા હોય છે, પરંતુ આ કામગીરી કેમ આવી રીતે આપણે મેડમ પાસેથી જાણીશું. મેડમ, રિસેસનો સમય શું છે? રિસેસનો સમય 1 થી 1.5. તો તમે 2 વાગ્યા લખ્યા છે? અરે પણ અમારે અહીંયા એન્ટ્રીન બધી આજ વસ્તુ દારાન બધા માર કરવાનો, એટલે મારે કઈ કામ હોય ને, એટલે હું પબ્લિક નું થોડું કામ કરી લીધે કરું છું. બાકી મને હું અહીંયા આગળ 9 થી 5 બેઠેલી જોઉં છું. પણ મારે અહીંયા કામ હોય એટલા માટે, બાકી મારે કઈ કામ ના હોય. હવે એ તો મેં એટલા માટે લખ્યું કે મારે કામ હોય એટલા માટે, બાકી મને કેવો ટાઈમ, હું તો 9 થી 5 બેઠેલી જોઉં છું. ભાઈ લોકો ક્યાં હેરાન થાય? હું આ ખાઈને તો હાલ લાગીને લીધું. ભાઈ હેરાન થયું લાગ્યું તમને? જે રીતે જવાબ મળી રહ્યા છે, ફરી વખત આપને બતાવીશું કે જેની અંદર આજે છેડછાડ છે તે કરવામાં આવી છે. લોકો છે, કારણ કે ખાસ કરીને જયારે ઉનાળો હોય, શિયાળો હોય કે ચોમાસું હોય, પરંતુ આ રીતે જયારે લોકો તડકાની અંદર બહારથી આવતા હોય છે ત્યારે આવા જે લોકો છે તેના લીધે ઘણી બધી સમસ્યાનો સામનો થતો હોય છે. અને આ સમસ્યા જે છે, રિસેસનો ટાઈમ જે છે એમાં ફેરફાર અને આ પ્રમાણે છેડછાડ છે તેની સામે કાર્યવાહી પણ થવી જોઈએ તેવી લોકોની માંગ પણ છે. કેમેરામેન જાની સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં છેલ્લા 4 દિવસથી મહત્તમ તાપમાન 44 ડિગ્રી નોંધાઈ રહ્યું છે. આજે તાપમાન 45 ડિગ્રીને પાર થઈ શકે તેવી શક્યતાઓ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ વખતે મે મહિનાની શરૂઆતથી જ શહેરીજનો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે અને ત્યારે આવી ગરમીમાં ઝાડા ઉલટી તેમજ હીટસ્ટ્રોકના કેસ પણ વધી રહ્યા છે. તો આખા અમદાવાદમાં છેલ્લા 18 દિવસમાં ઝાડા ઉલટીના 1078 કેસ નોંધાયા છે. ત્યારે અમદાવાદમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં ચાલુ અઠવાડિયામાં ઓપીડી 13 મે થી 19 મે સુધીમાં 10,000થી પણ વધુ નોંધાઈ છે. તો ગરમીના કારણે થઈને ઝાડા ઉલટીના ચાલુ અઠવાડિયામાં 33 નવા કેસ નોંધાયા છે અને તેમજ વાયરલ ઇન્ફેક્શનના 1550 જેટલા કેસ નોંધાયા છે. આ કાળઝાળ ગરમીથી બચવા માટે થઈને સોલા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા કેસ બારી આગળ કુલરની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક વોર્ડમાં ORSના પેકેટની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ગત સપ્તાહની વાત કરીએ તો ઓપીડીમાં કુલ 10,564 દર્દી દાખલ આવ્યા હતા. દાખલ દર્દીઓમાં 1,037 દર્દીઓ દાખલ થયા હતા. ખાસ કરીને જ્યારે કેસ બારી મેં બહાર શરૂ કરી છે તો કેસ બારીની અંદર 2 કુલરની પણ વ્યવસ્થા કરી છે, જેથી કેસ કઢાવતી વખતે દર્દી અને દર્દીના સગાઓને એમાં ઠંડક મળી રહે અને રાહત રહે. રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીનો પારો ગાંધીનગર અને અમદાવાદમાં 44.5 ડિગ્રીને પાર કરી ગયો છે. ત્યારે રાજ્યના ગૃહ વિભાગ તરફથી પોલીસ માટે રાહતના સમાચાર આવ્યા છે. ટ્રાફિક નોકરી કરતા તેમજ રસ્તા પર નોકરી કરતા જવાનો માટે રાહતના સમાચાર હતા, જેમાં ટ્રાફિક પોલીસે તડકામાં વધુ ન રહેવા સૂચના આપવામાં આવી છે. ચાલુ ફરજમાં હોય ત્યારે પણ પોલીસ કર્મી કેપ પહેરી શકશે, તેમજ પોલીસને ફરજિયાત છત્રીનો ઉપયોગ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. પાણી અને ORS પણ પોતાની સાથે રાખવા માટે સૂચના આપવામાં આવી છે. રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ ટ્રેકિંગની કામગીરી હાથ ધરી હતી, જેમાં કોઠારીયા રોડ ઉપર આવેલ મહિલા ગૃહ ઉદ્યોગમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા.
તપાસ દરમિયાન 20 ટન અખાદ્ય ખોરાકનો જથ્થો નાશ કરાયો હતો, જેમાં ઉદ્યોગમાં વિવિધ ફ્લેવરની જેલી બનાવવા સિન્થેટિક કલરનો ઉપયોગ કર્યો હતો, તેમજ અનહાઇજેનિક રીતે સંગ્રહ કરેલ ફર્મેન્ટેડ પપૈયાનો તથા જમીન પર રાખેલ કાચા પપૈયાનો જથ્થો પણ મળી આવ્યો હતો. રાજકોટના મવડી ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા 107 વર્ષની ઉંમર ધરાવતા સમજુબેન પંચાસરાને ઘરમાં જ પડી જવાથી સાથળના ભાગે થયેલ ઈજાના કારણે હાડકું ભાંગી ગયું હતું. પરિવારજનો દ્વારા જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે લઈ ગયા હતા, જોકે ઓપરેશનમાં રિસ્ક હોવાનું તબીબોએ જણાવ્યું હતું, જેથી રાજકોટ એઇમ્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તો એઇમ્સ હોસ્પિટલના તબીબો પર ભરોસો કર્યો હતો અને હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા ઓપરેશન સફળ કર્યું હતું. એ જ્યારે રાતે વોશરૂમ જતા હતા તો પડી ગયા અને એને સાથળમાં ફ્રેક્ચર આવી ગયેલું હતું. તો પછી અમે ઘણી બધી બીજી હોસ્પિટલમાં પણ ગયા હતા, પણ પછી અમે એમ્સમાં આવ્યા અને અહીંયા એમ ડૉક્ટરની બહુ બધી સારી સર્વિસ છે અને ઓપરેશન તો મોસ્ટ ઓફ બધાએ ના જ પાડી દીધી હતી, પણ અહીંયાના ડૉક્ટરે રિસ્ક લીધું અને સક્સેસ પણ ગયું છે. એટલે બહુ સારી સર્વિસ છે, બહુ સારું મેડિકેશન છે, સતત ઓબ્ઝર્વેશન, સતત મોનિટરિંગ, દિવસ અને રાત બાની સાથે જ રહ્યા છે લોકો. હોસ્પિટલ તો બહુ જ સારી છે, અમને તો એમ બહુ ગમ્યું એમ કે ના, સ્ટાફના માણસો બી એટલા સારા છે કે આ બધી બહુ કેર કરે છે બાની, એમ ઘણું બધું ધ્યાન રાખે છે, જમવાનું આપે, બધું એના ડાયટ પ્રમાણે આપે છે. અને સારું, અમે તો ગમે એમ જ કહેશું કે ભાઈ એમ્સમાં જ જવાય, અમને આશા નહોતી અમારા બાની કે પાછા આવશે એવી, પણ ડોક્ટરે બહુ વ્યવસ્થિત ઓપરેશન કર્યું અને આજે બાની જિંદગી બચાવી લીધી. રાજકોટના જામનગર રોડ પર આવેલા સાંઢિયા પુલનું નવીનીકરણ કરી અને નવો ફોરલેન બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત સૌપ્રથમ પુલને તોડવા માટેની કામગીરી કરવામાં આવનાર છે. આ માટે આવતીકાલથી તમામ પ્રકારના વાહનોની અવરજવર સદંતર બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનરે જુદા જુદા વાહનો માટેના વૈકલ્પિક રસ્તાનું જાહેરનામું પણ બહાર પાડ્યું છે, જેનો ભંગ કરનાર વાહન ચાલક મોટર વાહન અધિનિયમ તેમજ આઈપીસીની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. તો મળતી માહિતી અનુસાર રાજકોટ જામનગરને જોડતા સાંઠિયા પુલ પરથી દરરોજ હજારો વાહન પસાર થાય છે. અગાઉ પુલ બન્યો ન હતો ત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો કાયમી સર્જાતા હતા. 4.5 દાયકા પહેલા સાંઠિયો પુલ બન્યો હતો અને હવે તે સાંકડો પડી રહ્યો છે, વળી નબળો પણ જણાઈ રહ્યો છે. ત્યારે મનપાએ 74 કરોડના ખર્ચે ફોરલેન પુલ નિર્માણની કામગીરી હાથ ધરી છે. એટલે 22 તારીખથી આ ડાયવર્ઝનની શરૂઆત થઈ જશે, એ સાથે જ જે બ્રિજના ડેવલપમેન્ટ માટેની જે કામગીરી છે એ કામગીરી પણ આપણે ઝડપથી એને ચાલુ કરી દેવા માગીએ છીએ. અને આ જે ઓવરઓલ કામગીરી છે એ લગભગ 74 કરોડની આસપાસના ખર્ચે આખું સમગ્ર નવીનીકરણ કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. આગામી 2 વર્ષની દરમિયાન આ આખી કામગીરી આપણે પૂર્ણ કરીએ એ રીતનું આપણું આયોજન છે. રાજકોટનું અટલ સરોવર વિવાદમાં આવ્યું છે, જેમાં અટલ સરોવરની એજન્સીએ 40% કમિશન લઈને મંજૂરી વગર ખાણીપીણીના વેન્ડરોને અટલ સરોવરના અંદર વેપાર કરવા પરવાનગી આપી છે. જોકે સમગ્ર મામલો રાજકોટ મનપા સુધી પહોંચ્યો હતો અને આખરે રાજકોટ મનપા દ્વારા સંચાલકને નોટિસ આપવામાં આવી કે અટલ સરોવરમાં બહારના વેન્ડરોને દૂર કરવા. એજન્સીએ ક્યુબ કન્સ્ટ્રક્શનને સોકોઝ નોટિસ આપી 2 દિવસમાં જવાબ આપવા કહ્યું અને જવાબ મળ્યા બાદ કામગીરી કરાશે તેવી બાહેદરી પણ આપી છે. હાલ આપણે એના માટે એજન્સીને નોટિસ પાઠવેલી છે અને 2 દિવસનો સમય આપેલો છે, એટલે આપણે એમનું જે પ્રત્યુત્તર આવશે એની પછી આપણે કાર્યવાહી કરીશું. સર, ત્યાં વધારે પડતા ભાવ લેવામાં આવે છે ખાવા પીવાની વસ્તુના, પાણીના, એના માટે શું? આપણે ચકાસી લઈએ, કેન્ડલની સડક બી ચકાસી લઈએ અને ત્યાં સ્થળ પરની પરિસ્થિતિ બી ચકાસી લઈએ અને ચોક્કસ એના માટે જે પૂરતું હશે તે યોગ્ય કરશે. જામનગરમાં ફૂડ વિભાગ દ્વારા શહેરના તમામ કેરીની દુકાનોમાં ફૂડ શાખા પર ચેકિંગ હાથ ધરાયું હતું. આ સતત બીજા દિવસે ફૂડ વિભાગનું ચેકિંગ હાથ ધરાયું છે, તો જેમાં નીલકમલ સોસાયટી અને ખોડિયાર કોલોનીમાં પણ તપાસ કરાઈ હતી. ત્યારે ફૂડ વિભાગ દ્વારા કેરી અને કેરીના રસ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા હતા અને કેરીના રસના સેમ્પલ તપાસ પણ કરવામાં આવી છે.
જામનગર પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ ડિજિટલ મીટર સંદર્ભે વિશેષ પ્રયોગ કરવામાં આવ્યો છે. જામનગરના એક વીજ જોડાણમાં સ્માર્ટ ડિજિટલ મીટર અને જૂનું મીટર બંને સાથે લગાવીને રીડિંગ સરખાવવા માટે કાર્યવાહી કરવામાં આવી છે. તો જામનગર શહેરમાં વીજ તંત્ર દ્વારા ડિજિટલ સ્માર્ટ મીટર લગાવવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે ડિજિટલ મીટરમાં વધુ રીડિંગ આવે છે. વીજ વપરાશ અંગેની વિસંગતતાઓને દૂર કરવાના ભાગરૂપે આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેના પગલે વીજ તંત્રની ઓથોરિટીની મંજૂરી લઈને આ ગ્રાહકના જગ્યા પર જૂના મીટરની સાથે એક ડિજિટલ મીટર પણ લગાડવામાં આવેલ છે, જેથી આ સ્માર્ટ મીટર અને ડિજિટલ મીટર વચ્ચે ડેટાનું એનાલિસિસ કરી હકીકત સમજી શકાય. આજરોજ જામનગર પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરની સાથે એક ચેક મીટર લગાડવાની કામગીરી ચાલુ થઈ રહી છે. મેં જાગૃત નાગરિક તરીકે, મને થોડું શંકા ગઈ કે લોકો આવું કહે છે કે આમાં ઉપર ટૂંકમાં વધારે યુનિટો વપરાય છે, એટલે મને આઈડિયો આવ્યો કે ભાઈ સ્માર્ટ મીટરની સાથે એક ચેક મીટર લગાડી, એટલે ચેક મીટર લગાડવાથી દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય, બંને મીટર સાથે ટૂંકમાં ચાલતા હશે, એટલે જેના ડેટા વધુ આવતા હશે એ ખબર પડી જશે કે સ્માર્ટ મીટર ભાગે છે કે નથી ભાગતું. જે જૂનું મીટર હતું એ અને સ્માર્ટ મીટર બધે બંને સાથે ચાલતા હશે તો આપણે એમ સમજવાનું કે ભાઈ સ્માર્ટ મીટરમાં કોઈ ગડબડી છે નહીં. હવે હમણાં હાલમાં સ્માર્ટ મીટર આપણે લગાડવાની કાર્યવાહી કરીએ છીએ અને ઘણી જગ્યાએ આપણે લાગી પણ ગયા છે, અને આપણે સરકારની યોજના હેઠળ આપણે આ બધી જગ્યાએ અત્યારે કોઈ ચાર્જિસ વગર મીટર લગાડીએ છીએ. અને આ મીટરના ઘણા બધા ફાયદાઓ છે, પરંતુ હાલમાં અમુક અપૂરતી માહિતીના આધારે અને ખોટા મેસેજીસ ફરવાના હિસાબે લોકોમાં અને ગ્રાહકોમાં ખોટી ગેરસમજ ઊભી થયેલી છે, અને એના કારણે આપણે આ સ્માર્ટ મીટરનો થોડોક વિરોધ જોવા મળે છે. એટલે આ વિરોધ બહુ વધારે ન જાય અને લોકોમાં પણ સાચી માહિતી પ્રાપ્ત થાય અને લોકો આ સ્માર્ટ મીટરના લાભથી વંચિત ના રહે અને એના એના લાભોથી ટૂંકમાં એમને પૂરતી માહિતી મળી શકે. જૂનાગઢમાં કેશોદના નારાયણનગર વિસ્તારમાં બાંધવામાં આવી રહેલા એપાર્ટમેન્ટમાં 5 માળની બાળકની પરગામી આપવામાં આવી છે, ત્યારે 6 માળ ખડકી દેવામાં આવતા કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુ પંડ્યાએ લેખિતમાં નગરપાલિકાને રજૂઆત કરી વધારાનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માંગણી કરી છે. કેશોદ વિસ્તારમાં મિલકત ખરીદવા ઇચ્છતા અજાણ્યા કે અભણ વ્યક્તિ છેતરાઈને પોતાની મૂડી ખોઈ બેસે નહીં એ હેતુથી સ્થળ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે. ત્યારે કેશોદ નગરપાલિકાના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવીણ વિઠલાણીએ ફરિયાદને ધ્યાને લઈ તપાસ કરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. કેશોદ નગરપાલિકા વિસ્તારની અંદર ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા બાબતની અરજી મળેલી છે. અરજીની વિગતો જોતા નારાયણનગર વિસ્તારની અંદર એપાર્ટમેન્ટનું કામ કરવામાં આવેલ છે. આ એપાર્ટમેન્ટના કામ ની અંદર નગરપાલિકાની પૂર્વ મંજૂરી મેળવવામાં આવેલ નથી અને બાંધકામ કરવામાં આવેલ છે, જે બાબતની રજૂઆત થયેલી છે. અરજીની વિગતે સ્થળ ખરાઈ કરી નારાયણનગરની અંદર બની રહેલા એક એપાર્ટમેન્ટની અંદર નગરપાલિકા દ્વારા 5 માળ બાંધવાની પરવાનગી આપવામાં આવેલી હોવા છતાં બિલ્ડર દ્વારા 6 માળ બાંધવામાં આવેલા છે, ત્યારે 6ઠા માળની અંદર જે મકાનો બનાવવામાં આવશે એ અજાણ્યા અને અભણ મિલકત ધારકોને કોઈને વેચી દેવામાં આવશે તો તેની સાથે મોટી છેતરપિંડી થશે અને નગરપાલિકાએ જે આપવામાં આવેલી મંજૂરી એ મંજૂરીનો ભંગ થશે, જેથી અમે કેશોદ નગરપાલિકાને લેખિતમાં ફરિયાદ કરી અને સ્થળ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરેલ છે. જૂનાગઢમાં કેસર કેરીની આવકમાં દિવસે ને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે 1.5 મહિનામાં 2.5 લાખ બોક્સની આવક જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વાતાવરણમાં ફેરફાર અને માવઠું થતાં કેરીના પાકમાં ઘટાડો થયો છે. છેલ્લા 10 દિવસથી જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં 10,000થી લઈને 14,000 બોક્સની પ્રતિદિન આવક થઈ રહી છે અને છેલ્લા 1.5 મહિનામાં જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં 2.5 લાખ કેરીના બોક્સની આવક નોંધાઈ છે. મહિના 1.5 મહિનાથી આ કેરીની આવક ચાલુ છે. આજ રોજ 13,500 થી 14,000 બોક્સની આવક થઈ છે. કેરીનો ભાવ 750 થી 1,400 રૂપિયા સુધીનો ખેડૂત રહ્યો છે. અત્યાર સુધીમાં ટોટલ 2 થી 2.5 લાખ બોક્સની આવક થઈ છે. હજુ 15 થી 20 દિવસ સિઝન ચાલુ રહેવાની છે. આ વર્ષે કેરીની ઓછી આવક થવાનું કારણ વાવાઝોડું અને વાતાવરણ સાનુકૂળ ન હોવાને કારણે કેરીનો પાક ખૂબ જ ઓછો આવી રહ્યો છે.
જૂનાગઢમાં ગિરનાર પર્વત પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અને જેમાં ચોરી કરવા આવેલા શખ્સે સગીરને ખાઈમાં ફેંકી દીધો હતો. જોકે હિંમતવાન સગીર જાતે ખીણમાંથી બહાર આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે માળી પરબની જગ્યામાં આ સગીર સેવક તરીકે રહે છે ત્યારે ઇજાગ્રસ્ત સગીરને અન્ય વેપારીએ હોસ્પિટલે ખસેડ્યો હતો. ભવનાથ પોલીસે ઘટનાની તપાસ કરી આગળની કામગીરી કરી હતી. મળતી માહિતી મુજબ ગિરનારના 2300 પગથિયા ઉપર આ બનાવ બન્યો હતો. ભાવનગરમાં જૂની અદાવતમાં પિતા પુત્ર પર જીવલેણ હુમલાની ઘટના પ્રકાશમાં આવી હતી. તો ભાવનગરના સમાચાર છે, ભાવનગરમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. જૂની અદાવતમાં આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. તો ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, ભાવનગરમાં જૂની અદાવતમાં પિતા પુત્ર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ભાવનગરમાં ઘોઘા જકાતમકા પાસે થયો છે પિતા પુત્ર પર જીવલેણ હુમલો. જૂની અદાવતમાં હુમલો કરવામાં આવ્યો છે. 10 થી 12 લોકોએ આ જીવલેણ હુમલો કર્યો હતો. ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. આ હુમલામાં પિતા પુત્રને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તો જૂની અદાવતમાં જીવલેણ હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. ધોકા પાઇપ અને ધારિયા વડે 10 થી 12 લોકોએ પિતા પુત્ર પર હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. તો ભાવનગરમાં ઘોઘા જકાતમકા પાસે પિતા પુત્ર પર હુમલાની ઘટના પ્રકાશમાં આવી હતી. મેટ્રો 10 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.